સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે અને સાથે જ તમામ રાજકીય પાર્ટીઓમાં પણ અત્યારે ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. જાણકારી મળી રહી છે તે અનુસાર ભારતીય જનતા પાર્ટીએ કવાયત હાથ ધરી છે અને જે તમામ મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાવાની છે તેને લઈને આગેવાનો સાથે બેઠક કરાશે. વધુ જાણકારી અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા આપી રહ્યા છે. કિંજલ, શું ભારતીય જનતા પાર્ટીની અત્યારે કવાયત છે? કઈ રીતે હવે આગામી રણનીતિ રહેશે? જે દેખો, આજથી જે જિલ્લા ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની નિમણૂક કરી હતી ચિંતન બેઠક દરમિયાન, 31 જિલ્લામાં 62 જિલ્લા ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જની નિમણૂક કરી હતી, જેમાંથી એક પ્રતિનિધિ સરકારના મંત્રી અને બીજા જે પ્રતિનિધિ છે સંગઠનમાંથી. એવી રીતે 62 ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી હતી. તેમનો આજથી 3 દિવસનો પ્રવાસ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. આ જિલ્લા ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ એ સ્થાનિક ટીમ સાથે બેઠક કરશે, સ્થાનિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. એક તરફ તે લોકો રાજકીય નેતાઓ સાથે, પોતાની ટીમ સાથે તો વાત કરશે, તેની સાથે ત્યાંના જે સામાજિક આગેવાનો છે, સામાજિક અગ્રણીઓ છે, તેમની સાથે પણ વિધિ મુલાકાત કરશે. કેમ કે જેમ જેમ ચૂંટણી નાની થતી જાય છે, એટલે કે જિલ્લા પંચાયતની, નગરપાલિકાની કે મહાનગરપાલિકાની હોય છે, ત્યાં સ્થાનિક મુદ્દાઓ વધારે અસરકારક હોય છે, સ્થાનિક સમસ્યાઓ વધારે અસરકારક હોય છે. અને આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીને એક રિપોર્ટ બનાવવામાં આવશે. સોમવારે કમલમ ખાતે બેઠક યોજાશે પ્રદેશ હોદ્દેદારોની, અને આ તમામ રિપોર્ટની ત્યાં છડાવટ કરવામાં આવશે. મહત્વની વાત એ છે વિધિ, કે હજુ સુધી ચૂંટણી પંચ દ્વારા કોઈ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં નથી આવ્યું, પરંતુ ભાજપ હોય કે કોંગ્રેસ બંને પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને આ તમામ જે રિપોર્ટ આવશે ભાજપ પાસેથી, તેના પરથી એક રણનીતિ તો બનાવવામાં આવશે, તેની સાથે જ આ વખતે ચૂંટણીના મેદાનમાં કોને ઉતારવા તેની પણ એક સ્ટ્રેટેજી બનશે. વિધિ, આભાર કિંચન તમામ જાણકારી બદલ. તો ભાજપે હવે તૈયારીઓનો દોર શરૂ કરી દીધો છે, જે જિલ્લાના સ્થાનિક નેતાઓ છે, પ્રભારી છે, તેઓની સાથે બેઠકોનો દોર શરૂ થશે.